સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં બસ સ્ટેન્ડથી મંદિર તરફ જતો મુખ્ય રસ્તો હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. તો રેલવે સ્ટેશનથી મંદિર તરફ જતો રસ્તો પણ ખખડતો જ હોવાથી યાત્રાળુઓમાં અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ગામે હાઈવે અને બસ સ્ટેન્ડથી લઈને પૂજ્ય જલારામ બાપાના મંદિર તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર તેમજ ખાડા ખડબાવાળો હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો વીરપુરના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે. દરરોજ હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે આવે છે. તે વીરપુર ગામે બસ સ્ટેન્ડથી મંદિરે તેમજ વીરપુર ગામથી હાઈવે પર જવાના રોડ પર સતત વાહનો તથા લોકોની અવર જવર રહે છે. બસ સ્ટેન્ડથી મંદિર સુધીના રોડ પર બંને સાઈડ પેવર બ્લોક અનેક જગ્યાએથી ઉખડી ગયા હોવાથી અનેક નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે, જેથી વીરપુરના સ્થાનિક રહેવાસીઓએ તેમજ વીરપુર ગ્રામ પંચાયતના સદસ્યે હાઈવે પરથી તેમજ બસ સ્ટેન્ડથી મંદિરે જવાનો રોડ નવો રોડ બનાવવા માંગ કરી છે. રમેશભાઈ ગાંડુભાઈ સરવૈયા અને હું વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચાર સંભાળું છું. અને વીરપુરની અંદર જે પંચવટી રોડ છે એ રોડ બહુ ખરાબ પરિસ્થિતિમાં છે. યાત્રાળુઓ હેરાન પરેશાન થાય છે અને ગામ લોકોની પણ ઘણી રજૂઆતો આવે છે. ત્યારે અમે ધારાસભ્ય સાથે વાતચીત કરેલી અને ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાતચીત કરેલી ત્યારે અમને એને એવું કહેલું કે ટૂંક સમયમાં રોડની કામગીરી શરૂ થશે, કારણ કે ટેન્ડર પ્રોસેસમાં છે અને એપ્રિલના એન્ડ સુધીમાં કાર્યવાહી પૂરી થઈ જશે. જય જલારામ. હું વીરપુર ગામનો રહેવાસી છું. મારું નામ કુલદીપ પીપળિયા છે. અમે આ રોડ ઉપર જે ઊભા છે એ વીરપુર ગામને જોડતો મુખ્ય રસ્તો છે, જે પંચવટીથી વીરપુર જલારામ મંદિર તરફ જતો મેઇન રસ્તો છે. આ રોડ ઉપરથી યાત્રાળુઓ તથા ગામના નગરજનો પસાર થાય છે. આ રોડ એટલી ખરાબ સ્થિતિમાં છે કે અવારનવાર અહીંયા ટુ વ્હીલ ઘણી વાર અકસ્માત થયેલો છે અને ફોર વ્હીલ નીકળવી પણ અઘરી છે. અને મારી ઓફિસ આ રોડ ઉપર છે અને એટલો ખરાબ રસ્તો છે, અહીંથી પસાર થવું મુશ્કેલ છે. તો હું અપીલ કરું છું તંત્રને કે જલ્દી જલ્દી રોડ ફરીથી બનાવવામાં આવે. તે જલારામ. તો બીજી તરફ વીરપુરનું રેલવે સ્ટેશન જવાનો મુખ્ય રોડ પણ બિસ્માર બન્યો છે. ખાસ કરીને આજ રોડ પર યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની ભોજનશાળા તેમજ રાત્રિ રોકાણ માટેનું અતિથિગૃહ તેમજ ધર્મશાળા પણ આવેલ છે. ત્યાં રોડ પર મસમોટા ખાડાઓ તેમજ અનેક જગ્યાએ ગાબડા પડી ગયા હોવાથી સ્થાનિકોને, રાહદારીઓને તેમજ યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હું વીરપુર ગામનો વતની છું. મારું નામ રમેશભાઈ ગઢિયા છે. આપણે જે રોડ ઉપર ઊભા એ રોડ જલારામ બાપાની જગ્યાથી લઈ બાપાની ધર્મશાળા અને ભોજનશાળા આ રોડ ઉપર આવેલી છે. રેલવે સ્ટેશન પણ આ રોડ ઉપર આવેલું છે. અહીં આવતા યાત્રિકોને અમરેલી જવા માટેનો આ શોર્ટકટ રસ્તો છે. 2011માં આ રોડ બન્યો હતો, ત્યાર પછી એટલો બધો બિસ્માર બની ગયો છે કે અહીં રહેતા રહેવાસીઓ અને અહીં આવતા લાખો ભાવિક દર્શનાર્થીઓને આ રોડ ઉપર એટલી તકલીફ પડે છે કે જેની કોઈ સીમા નથી. ખાડા તો આપ જોઈ શકશો, પરંતુ આ રોડ સત્વરે તંત્ર દ્વારા બનાવવામાં આવે, જિલ્લા પંચાયત એને ધ્યાન આપે અને જલ્દીથી બને તો લાખો ભાવિક દર્શનાર્થીઓનો તંત્રને આશીર્વાદ મળશે એવી વીરપુર ગામના લોકોની અને અહીં આવતા દર્શનાર્થીઓની માગણી સ્વીકારવામાં આવે એવી મારી વિનંતી છે. જય જલારામ. ઉલ્લેખનીય છે કે આ બંને બિસ્માર રોડના કામની ગ્રાન્ટ પણ છેલ્લા ઘણા સમયથી મંજૂર થઈ ગઈ છે, તેમ છતાં હજુ પણ રોડની કામગીરી કયા કારણોસર શરૂ કરવામાં આવી નથી તેવા સવાલો ઉઠ્યા છે. ત્યારે વીરપુર ગામના સરપંચના જણાવ્યા મુજબ આ રસ્તા બાબતે ધારાસભ્યને રજૂઆત પણ કરી છે અને ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગઈ છે. ત્યારે અન્ય પ્રોસિજર વહેલી તકે થઈ જશે એટલે તુરંત આ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.